नमस्कार मित्रों, श्री सारस्वत विद्यालय रातावापी आप सबनु हार्दिक स्वागत करे छे। हूँ विशेष गोस्वामी। आज धोरण 11 जीव विज्ञान में प्रकरण नंबर 2 जैविक वर्गीकरण विषय चर्चा करीश। मित्रों, जैविक वर्गीकरण की अंदर आपणे वर्गीकरण इतिहास जोयो, बे सृष्टि वनस्पति अने प्राणी सृष्टि, त्यार पछी 5 सृष्टि वर्गीकरण, त्रिक्षेत्रीय वर्गीकरण विषे चर्चा करी। आजे आपणे 5 सृष्टि वर्गीकरण जे आरएच विटेकर द्वारा रजू करवामां आवी हती एने सविस्तार समझवाना छे। तो एनी अंदर तमने याद अपाई दऊं के सौथी पहला मोनेरा, प्रोटिस्टा, फूग, वनस्पति अने प्राणी, आम 5 सृष्टि आपणे जोई हती। तेमांथी आजे आपणे मोनेरा विषे चर्चा करीशुं। तमने आगळनो क्लास याद हशे अने एनी अंदर मैं तमने समजाव्युं हतुं के मोनेरा जे छे ए मोनेरामां केवा होय, तो आदिकोष केन्द्रीय कोषो होय, आदिकोष केन्द्रीय सजीवो होय, बराबर। अने ए बधा केवा होय, तो एक कोषी होय। केवा होय मित्रों? एक कोषी। तो एना सामान्य लक्षणों एक चार्ट जोयो तो आपणे, बराबर, सामान्य लक्षणों जोई लईए। तो कोष प्रकार, तो कोष प्रकार केवो छे? आदिकोष केन्द्रीय। आपणे भणी रह्या छे मोनेरा, तो मोनेरानी अंदर आपणे बेक्टेरिया भणीशुं। तो बेक्टेरियाने पहेला तो ध्यानमां लई लेवाना मगजमां, त्यार पछी एना लक्षणों तमने फटाफट याद आवी जशे। तो कोष प्रकार केवो छे? तो आदिकोष केन्द्रीय छे। आदिकोष केन्द्रीय एटले शुं मित्रो? आपणे भणी ગયા છે કે તેમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોતું નથી, કોષ કેન્દ્ર પટલ પણ ગેરહાજર હોય। તમે આકૃતિ જોશો તો આ બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયાની અંદર કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર સુવિકસિત નથી હોતું, એટલે કોષ કેન્દ્રનો જે જથ્થો છે, કોષ કેન્દ્ર દ્રવ્ય, એ આવી રીતે કોષ રસની અંદર વેર વિખેરાયેલું હોય। અહીં કોષ કેન્દ્ર પટલ પણ ગેરહાજર હોય, એટલે આની ફરતે જે પટલ હોય એ પટલ પણ ગેરહાજર હોય છે। અને આ એક કોષી સજીવો છે, બહુકોષી સજીવો અપવાદ રૂપે પણ તમને ક્યારેય જોવા મળશે નહીં। કોષ પ્રકાર, તો આદિકોષ કેન્દ્રી જે આપણે સમજી ગયા, કોષ દિવાલ, તો કોષ દિવાલ હાજર છે ખરી, પરંતુ એ સેલ્યુલોઝની નથી બનેલી, વનસ્પતિ જેવું નથી, બરાબર। તો શેની બનેલી છે? તો પોલિસેકેરાઇડ્સ અને એમિનો એસિડની બનેલી છે। શેની બનેલી છે? પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ, એમિનો એસિડની જગ્યાએ તમે પ્રોટીન બી કહી શકો, પ્રોટીનની બનેલી છે। કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે, તો જે આદિકોષ કેન્દ્રી થયા। દૈહિક આયોજન કેવું છે? એક કોષી છે એટલે એને કહેવાય કોષી આયોજન છે। પોષણની પદ્ધતિ કેવી રીતની છે? તો પોષણની પદ્ધતિમાં કેટલાક મોનેરા સજીવો સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવશે, એની અંદર પાછા બે રસાયણ પોષી અને પ્રકાશ સંશ્લેષી, જે આપણે સમજીશું। અને બીજું છે વિષમપોષી, બીજી બાજુ લઈ લઈએ વિષમપોષી। વિષમપોષીની અંદર પાછા બે પ્રકાર, પહેલાં તો વિષમપોષી એટલે શું? પોતાનો ખોરાક જાતે ન બનાવીને વિષમપોષી કહેવામાં। હવે એની અંદર બે પ્રકાર એટલે કયા? તો ક્યાં તો મૃતોપજીવી હશે, ક્યાં તો પછી પરોપજીવી હશે। પ્રજનન કેવી રીતે કરે? તો મોટે ભાગે મોનેરા જે છે અલિંગી પ્રજનન જ કરશે, અને તે પણ કયા દ્વારા? તો દ્વિભાજન દ્વારા। સેના દ્વારા? દ્વિભાજન દ્વારા। પરંતુ તેઓમાં લિંગી પ્રજનન પણ જોવા મળે, વિપરીત પરિસ્થિતિમાં લિંગી પ્રજનન પણ જોવા મળે છે, અને એ લિંગી પ્રજનન સંયુગ્મન દ્વારા થાય, બે કોષો ભેગા મળે, બરાબર છે, અને ઘટકોની આપ લે કરે, બરાબર, તો તેને સંયુગ્મનની પ્રક્રિયા કહેવામાં આવે છે। તો મિત્રો, મારો એક પ્રશ્ન છે, લિંગી અને અલિંગી પ્રજનનમાં અલિંગી પ્રજનન ખૂબ સરળ છે અને એના દ્વારા ખૂબ ઝડપથી બેક્ટેરિયા પોતે બહુગુણિત થાય છે, તો એ લિંગી પ્રજનન શા માટે કરે? અને જો તમારે મહત્ત્વ આપવું જ હોય તો તમે લિંગી પ્રજનનને મહત્ત્વ આપશો કે પછી અલિંગી પ્રજનનને મહત્ત્વ આપશો? બંનેના ફાયદા છે, અલિંગી પ્રજનન કહીશું, બરાબર, તો અલિંગી પ્રજનનની અંદર ખૂબ ઝડપથી એ પિતૃ જેવા બહુ બધા બાળકો ઉત્પન્ન કરી શકાય, તો ફાયદો તો છે જ, બરાબર। લિંગી પ્રજનન તો જટિલ પ્રક્રિયા છે, ધીમી પ્રક્રિયા છે, વાર લાગશે, પરંતુ એનો ફાયદો છે કે એના દ્વારા ઉત્પન્ન થતી સંતતિ ભિન્નતા દર્શાવે, એટલે કે નવા લક્ષણો દર્શાવે। હું મારી જ વાત કરું તો હું મારા માતા અને પિતાના શુક્રકોષ અને અંડકોષ દ્વારા ઉત્પન્ન થયો છું, એટલે કે લિંગી પ્રજનનનો જ હું એક રિઝલ્ટ છું, પરિણામ છું। તો હું નથી મારા ફાધર જેવો એક્ઝેક્ટલી કે નથી મારા મધર જેવો, મારામાં
ભિન્ન લક્ષણો પણ હાજર છે. તેવી રીતે તમારામાં પણ તમારા માતા અને પિતાથી અલગ ભિન્ન લક્ષણો છે, તો એ લિંગી પ્રજનનનું પરિણામ છે. અને આ ભિન્નતાના લીધે આપણે નવા વાતાવરણમાં ટકી રહેવા માટે સક્ષમ બનીએ. તો બેક્ટેરિયા પણ લિંગી પ્રજનન એટલે કરે કે જો વિપરીત પરિસ્થિતિ આવી તો એવા સંજોગોમાં એ પોતે ટકી રહેવા જોઈએ, એવી વિશિષ્ટતા એમનામાં આવવી જોઈએ. અને એ ક્યારે આવશે? લિંગી પ્રજનન દ્વારા ભિન્નતા સર્જાવાથી. એટલે એકકોષી સજીવો લિંગી પ્રજનન પણ કરે છે. ચલો આકાર જોઈએ. તો આકારની દ્રષ્ટિએ જે બેક્ટેરિયા છે અથવા મોનેરા છે એને ચાર ભાગમાં વિભાજિત કરી શકાય. પહેલું છે ગોળાકાર, બરાબર, એટલે કે આ તમે જોઈ શકો છો ગોળ આકારના છે, કોકાઈ અથવા એને કોકસ કહેવાય. માઇક્રોસ્કોપમાં તમે જોશો તો એ ગોળ 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 ટપકા જેવા દેખાશે, બરાબર, તો ગોળાકાર. બીજું છે સળિયા આકાર, એને દંડાણું કહેવાય, દંડ જેવા છે, આ રીતના દંડ જેવા, એટલે તમને માઇક્રોસ્કોપમાં આ રીતના દેખાશે, બરાબર, દંડ જેવા આ રીતના ટપકા દેખાશે, તો આને કહેવાય દંડાકાર, બેસિલાઈ અથવા બેસિલસ. ત્યાર પછી અલ્પવિરામ આકાર, બરાબર, તો આ અલ્પવિરામ આકારના દેખાય છે વિબ્રિયમ, બરાબર, વિબ્રિયો કોલેરી એક્ઝામ્પલ તરીકે લઈ શકો, બરાબર. ત્યાર પછી કુંતલાકાર, એટલે કે આ રીતના સાપ જેવા, આ રીતના સ્પાઇરિલમ, તમારા મુખની અંદર આ સ્પાઇરિલમ હાજર હોય છે, બરાબર, એ આપણા નોર્મલ ફ્લોરા છે, આપણે નુકસાન કરતા નથી. તો આ થયા એના આકારો. શું થયા? આકારો. ચાલો હવે આપણે ચર્ચા કરીશું મોનેરા. તો મોનેરાની અંદર આપણે બે પ્રકાર ભણવાના છે, એક આર્કિયો બેક્ટેરિયા અને બીજું છે યુ બેક્ટેરિયા, બરાબર. સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું આર્કિયો બેક્ટેરિયા વિશે. તો આર્કિયો બેક્ટેરિયા એટલે શું? આપણે ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં પણ જોયું છે, એક આર્કિયા હતું અને એક બીજું હતું બેક્ટેરિયા, બરાબર, આર્કિયા ક્ષેત્ર અને બેક્ટેરિયા એટલે કે ડોમેન, બે ડોમેન આપણે જોયું. તો આર્કિયો બેક્ટેરિયા જેની ચર્ચા આપણે ત્યારે પણ કરી ચૂક્યા છે, તો તે વિશિષ્ટ પ્રકારના છે. વિશિષ્ટ પ્રકારના કેમ? તો એમની પાસે વિશિષ્ટ પ્રકારની કોષ દિવાલ છે. આમ મોટે ભાગે બેક્ટેરિયાની કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકાન હોય. શું હોય મિત્રો? પેપ્ટિડોગ્લાયકાન, બરાબર, જે એમને સરળ બી બનાવે. પરંતુ અહીં પેપ્ટિડોગ્લાયકાન ગેરહાજર, કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકાન ગેરહાજર હોય છે અને એમાં વિશિષ્ટ પ્રકારના પોલિસેકેરાઇડ અને પ્રોટીન હાજર હોય છે. એ પ્રોટીન અને પોલિસેકેરાઇડ અને પ્રોટીનની હાજરીને કારણે જ આ બેક્ટેરિયા, આર્કિયો બેક્ટેરિયા, ખૂબ જ વિપરીત પરિસ્થિતિમાં પોતે પોતાનું જીવન ગુજારી શકે છે. અતિક્ષય ક્ષારયુક્તમાં પણ જોવા મળે અને એવા બેક્ટેરિયાને હેલોફાઇલ્સ કહેવામાં આવે. ખૂબ ગરમ પાણીના ઝરામાં પણ જોવા મળે એમને. ઉદાહરણ તરીકે આમાં લઈ શકાય થર્મોએસિડોફાઇલ્સ, કે જે ખૂબ જ એસિડિક માધ્યમમાં ઊંચા તાપમાને ખૂબ ગરમ પાણીમાં પણ તે પોતાનું જીવન ટકાવી શકે છે. અને કઠક ભૂમિમાં પણ જોવા મળે, એટલે કે અહીંયા કઠક મિથેનોજન્સ. તો મિથેનોજન્સ શું છે તે જોઈએ આપણે. તો ગાય અને ભેંસના પાચનનળી જે છે એ પાચનનળીમાં મિથેનોજન્સ હાજર હોય છે. આપણા શરીરમાં આવી પાચન માર્ગમાં ઇકોલાઈ હાજર છે, તેવી રીતે અહીંયા મિથેનોજન્સ હાજર છે. એ મિથેનોજન શું કરે? તો એ મિથેનોજન છાણમાંથી મિથેન ઉત્પન્ન, એટલે બાયોગેસ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, બરાબર. અને ગાય ભેંસની છાણમાં આ મિથેનોજન્સ હાજર જ હોય, આપણે બહારથી લાવવાની જરૂર પડતી નથી, બરાબર, ઓકે. અહીં જુદા જ પ્રકારની કોષ દિવાલ હોવાને કારણે તેઓ સામાન્ય બેક્ટેરિયાથી અલગ પડે છે અને આ પ્રકારની કોષ દિવાલને વિપરીત પરિસ્થિતિમાં પણ જીવન ગુજારવા સક્ષમ બનાવે છે, બરાબર. તો આ થયું મોનેરામાં આર્કિયો બેક્ટેરિયા વિશે. શેના વિશે? આર્કિયો બેક્ટેરિયા વિશે, બરાબર. આપણે મોનેરાની આમ વાત કરીએ તો મોનેરા જે છે, મોનેરામાં મોટેભાગે બેક્ટેરિયા જ આવશે, બધા સામાન્ય બેક્ટેરિયા, બરાબર, જેને આપણે સત્ય બેક્ટેરિયા અથવા યુ બેક્ટેરિયા પણ કહીએ. તે વિપરીત પરિસ્થિતિઓમાં પણ ટકવા સક્ષમ છે. તમે જોઈ શકો રણપ્રદેશમાં પણ બેક્ટેરિયા હાજર છે, બરફમાં પણ બેક્ટેરિયા હાજર છે, ગરમ પાણીના ઝરામાં પણ બેક્ટેરિયા હાજર છે. તમે દરિયાના મહાસાગરના ઊંડાઈએ જશો જ્યાં દબાણ ખૂબ વધારે હોય, કે જ્યાં સજીવ પોતાનું જીવન ટકાવી જ નહીં શકે, ત્યાં પણ બેક્ટેરિયા હાજર હોય છે. એક મુઠ્ઠી ભર તમે માટી લેશો તો એમાં લાખોની સંખ્યામાં બેક્ટેરિયા હાજર હોય છે, બરાબર. તો બેક્ટેરિયા બધી જ જગ્યાએ સર્વત્ર જોવા મળે છે અને બધી જ જગ્યાએ જુદી જુદી પરિસ્થિતિઓમાં પણ પોતાનું જીવન ટકાવી રાખવા માટે સક્ષમ છે. બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયા ભલે એક કોષીય હોય, એક જ કોષનો બનેલો છે અને આદિકોષ કેન્દ્રીય હોય,
બરાબર, પરંતુ એમાં ચયાપચયની જે પ્રક્રિયા છે એમાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે જુદા જુદા બેક્ટેરિયાની અંદર, બરાબર. અને એમની કોષ દિવાલની જટિલતા પણ તમને જુદા જુદા પ્રકારની જોવા મળશે કે જે સક્ષમ બનાવે છે એમને જુદા જુદા જુદી જુદી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે. હવે આપણે ચર્ચા કરીશું સત્ય બેક્ટેરિયા વિશે, એટલે કે યુ બેક્ટેરિયા વિશે. તો યુ બેક્ટેરિયા જે છે એમાં મોટે ભાગે આપણે સામાન્ય જે બેક્ટેરિયા છે એની ચર્ચા કરવાના છે. હજારોની સંખ્યામાં છે, જટિલ કોષ દિવાલ ધરાવે, બરાબર. એમાં પહેલું ઉદાહરણ આપણે જોઈશું સાયનો બેક્ટેરિયા. તમને એક્ઝામમાં પૂછી શકાય, ટૂંકનો લખો સાયનો બેક્ટેરિયા, બરાબર. આદિકોષ કેન્દ્રી છે, યાદ રાખજો સાયનો બેક્ટેરિયા. તો સાયનો બેક્ટેરિયા જે છે, સાયનો બેક્ટેરિયા બી એક કોષી છે, તે છતાં આ જે કોષો છે એ કોષો સમૂહમાં રહે, ક્યાં તો વસાહતી સ્વરૂપે ક્યાં તો તંતુમય સ્વરૂપે. વસાહતી એટલે શું? તો કોષો આ રીતે ભેગા મળીને રહેશે, બરાબર. આને વસાહતી કહેવાય. શું કહેવામાં આવે? વસાહતી. ક્યાં તો આવી રીતે એક પાછળ એક ગોઠવાઈને તંતુમય રચના બનાવે છે, બરાબર. તો ક્યાં તો વસાહતી હશે ક્યાં તો તંતુમય હશે. એની ફરતે વિશિષ્ટ પ્રકારનું મ્યુસિલેજનું આવરણ, જિલેટીનનું આવરણ હોય છે આની ફરતે, બરાબર છે. ચાલો હવે આ જે સાયનોબેક્ટેરિયાના કોષો છે એમાંથી કેટલાક કોષો પોતે પોતાની રચના અને કાર્યો બદલી નાખે છે અને તે નાઇટ્રોજનનું સ્થાપન કરે. શેનું સ્થાપન કરે? નાઇટ્રોજનનું. આવા નાઇટ્રોજનનું સ્થાપન કરતા કોષોને અભિકોષો કહેવામાં આવે. શું કહેવામાં આવે મિત્રો? અભિકોષો, બરાબર. તો અભિકોષો, અભિકોષો ધારણ કરતા જે અભિકોષો ધારણ કરતા જે નીલહરિત લીલ છે, બરાબર, એનું ઉદાહરણ તમને પૂછવામાં આવે તો એનું ઉદાહરણમાં આવશે નોસ્ટોક અને બીજું પણ લઈ શકો એનાબીના. નોસ્ટોક અને એનાબીના, બરાબર. ચાલો તો અહીં નીલહરિત લીલ મેં તમને બતાવી. તો નીલહરિત લીલ એટલે શું? સાયનોબેક્ટેરિયાનું બીજું નામ છે નીલહરિત લીલ. શું કીધું મેં? સાયનોબેક્ટેરિયાનું બીજું નામ છે નીલહરિત લીલ. નીલહરિત લીલના બે ઉદાહરણ કયા કયા આપ્યા? એક નોસ્ટોક અને બીજું અહીંયા લખ્યું નથી એનાબીના. આ બંને નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદ કરે છે, બરાબર છે. એટલે તમે ખાતર તરીકે ઉપયોગ કરી શકો એનો. તો મહત્ત્વ થઈ ગયું. મહત્ત્વ શું થયું? કે જે સાયનોબેક્ટેરિયા છે, સાયનોબેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે નીલહરિત લીલમાં એનાબીના અને નોસ્ટોક. એ સિવાય તે ડાંગરના ખેતરમાં પણ ખાતર તરીકે ઉપયોગ આ સાયનોબેક્ટેરિયાનો કરવામાં આવે છે. વસવાટ ક્યાં જોવા મળે? તો જલજ સજીવ તરીકે ખારા અને મીઠા પાણીમાં જોવા મળે. ખારું એટલે દરિયાનું પાણી, મીઠું એટલે નદી તળાવનું પાણી. અને સ્થળજ સજીવ તરીકે તમને ભેજયુક્ત જમીનમાં પણ તે જોવા મળે છે. આ સાયનોબેક્ટેરિયા પ્રદૂષિત પાણીમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે. શેમાં? પ્રદૂષિત પાણીમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે, બરાબર. એટલે કે એને લીલનો વસ્તી વિસ્ફોટ કહેવાય, આલ્ગલ બ્લૂમ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? આલ્ગલ બ્લૂમ. ચાલો સ્વરૂપો. તો કયા પ્રકારનું સ્વરૂપ છે? એક કોષી છે, ભેગા મળીને આવી રીતે રહી તો વસાહતી અને તંતુમય, તો આ તંતુમય આ રીતે જોવા મળે, બરાબર. વસાહતની ફરતે મ્યુસિલેજનું આવરણ એટલે કે જિલેટીનું આવરણ આવેલું હોય છે, બરાબર છે. પોષણ કેવી રીતે મેળવે? તો તેઓ પ્રકાશસંશ્લેષી સ્વયંપોષી છે. કેવા છે? પ્રકાશસંશ્લેષી સ્વયંપોષી. એટલે પોતાનો ખોરાક જાતે બનાવે, એટલે એની પાસે શું હશે? હરિત દ્રવ્ય, ક્લોરોફિલ એ, જે ઉચ્ચ કક્ષાની, કેવી? ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે, બરાબર. યુ બેક્ટેરિયામાં આપણે ચર્ચા કરી સાયનોબેક્ટેરિયા વિશે. તો મિત્રો આપણે હવે યુ બેક્ટેરિયા જે છે, યુ બેક્ટેરિયામાં એને કામ કરીએ, આપણે આ ચાર્ટ દ્વારા જુદા જુદા પ્રકારે સમજીએ. તો અહીં યુ બેક્ટેરિયા જે છે, યુ બેક્ટેરિયાની અંદર પોષણ કયા પ્રકારનું છે, બરાબર. તો યુ બેક્ટેરિયામાં અગર પોષણની દ્રષ્ટિએ જોઈએ તો બે પ્રકાર છે, એક સ્વયંપોષી અને બીજું છે વિષમપોષી. અગર આપણે વાત કરીએ સ્વયંપોષી, સ્વયંપોષી એટલે શું? તો જરૂરી કાર્બનિક દ્રવ્યોનું ઉત્પાદન સ્વયં કરે, અકાર્બનિક ઘટકોમાંથી એ કાર્બનિક દ્રવ્યોનું બનાવે, ખોરાક બનાવે, એને કહેવાય સ્વયંપોષી. તેમાં પાછા બે પ્રકાર કયા કયા? પ્રકાશસંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. સ્વયંપોષીમાં બે પ્રકાર કયા કયા? પ્રકાશસંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. પ્રકાશસંશ્લેષી એટલે શું? તો તે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા કરી કાર્બનિક દ્રવ્યોનું સંશ્લેષણ કરશે, બરાબર. હવે આની અંદર પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા તમે ભણી ગયા છો કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે, જમીનમાંથી પાણી લે, એવું વનસ્પતિમાં થાય. અહીંયા
આજુબાજુમાંથી ભેજ લેશે અને જે તે આજુબાજુમાં દ્રવ્યો મળશે, અકાર્બનિક દ્રવ્યો, એનો ઉપયોગ કરશે અને પોતાનો ખોરાક જાતે બનાવશે. એને પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા કે ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે, પર્પલ સલ્ફર બેક્ટેરિયા, ગ્રીન સલ્ફર બેક્ટેરિયા, એનાબિના અને નોસ્ટોક. કયા કયા કીધા? પર્પલ સલ્ફર બેક્ટેરિયા, બીજું ગ્રીન સલ્ફર બેક્ટેરિયા અને એનાબિના અને નોસ્ટોક. એનાબિના નોસ્ટોક આપણે જોઈ લીધું, બ્લુ ગ્રીન આલ્ગી એટલે કે નીલ હરિત લીલના ઉદાહરણો હતા. ઓકે, રસાયણ સંશ્લેષી. તો રસાયણ સંશ્લેષી એટલે શું? તો વિવિધ અકાર્બનિક પદાર્થો જેમ કે નાઇટ્રેટ NO3, નાઇટ્રાઇટ NO2 અને NH3 એમોનિયા વગેરેનું ઓક્સિડેશન કરવું. ઓક્સિડેશન એટલે શું? એના બંધારણમાંથી ઓક્સિજનને દૂર કરવો. આ ક્રિયા દરમિયાન એક શક્તિ ઉત્પન્ન થાય, મુક્ત શક્તિ. એ મુક્ત શક્તિનો આ બેક્ટેરિયા ઉપયોગ કરે અને એને એક બીજી શક્તિ ATPમાં રૂપાંતર કરી નાખે. બરાબર, તો તેનું ઓક્સિડેશન કરીને, મુક્ત શક્તિનો ઉપયોગ કરીને ATPનું ઉત્પાદન કરે છે. એના ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે, નીટ માટે જરૂરી છે, નાઇટ્રોબેક્ટર અને નાઇટ્રોસોમોનાસ. કયા કયા કીધા મેં? નાઇટ્રોબેક્ટર અને નાઇટ્રોસોમોનાસ. આ એક પ્રકારની ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા કહેવાય. શું કહેવામાં આવે? ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા. નાઇટ્રોજન ચક્ર તમે ભણ્યા છો અને એની અંદર ડીનાઇટ્રિફિકેશનની જે પ્રક્રિયા છે, એ ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા બેક્ટેરિયા એટલે કે નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર દ્વારા થાય છે. મહત્વનું છે કેમ? કારણ કે તેઓ આ જે રસાયણ સંશ્લેષી છે એ શું કરશે? તો ઘટકોને તોડશે અને નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, લોહ આ બધાને ફરીથી મૂળ સ્વરૂપે રૂપાંતર કરીને કુદરતને આપી દેશે. એટલે પુનઃચક્રીકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. શેમાં? પુનઃચક્રીકરણ. તો આપણે જ્યારે મહત્ત્વ ભણીશું આર્થિક અગત્યતા બેક્ટેરિયાની અથવા તો મોનેરાની, ત્યારે આપણે આના વિશે ચર્ચા કરીશું. રસાયણ સંશ્લેષી છે એટલે કે એ શું કરે? તો સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરી આપે ઘટકોને અને તેના દ્વારા શક્તિ બી ઉત્પન્ન કરે અને એ ઘટકો આપણને ફરીથી કુદરતને પ્રદાન કરે, પુનઃચક્રીકરણમાં મદદ કરે છે. બરાબર, ચાલો. તો આ થયું સ્વયંપોષી. બીજા છે વિષમપોષી. વિષમપોષી મોટેભાગના બેક્ટેરિયા કેવા છે? વિષમપોષી. એટલે કુદરતમાં વિપુલ પ્રમાણમાં કેવા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે? વિષમપોષી પ્રકારના. વિષમપોષી પ્રકારના બેક્ટેરિયામાં કયા કયા છે? મૃતોપજીવી, સહજીવી અને પરોપજીવી. પહેલાં આપણે જોઈએ મૃતોપજીવી. તો મૃતોપજીવી કેવા છે? મૃત શરીર ઉપર આધાર રાખનારા બેક્ટેરિયા અને ફૂગ પણ આપણે ભણીશું. તો ફૂગ અને બેક્ટેરિયા બંને મૃતોપજીવી કેમ છે મિત્રો, ખબર છે? કારણ કે જો સજીવ મૃત હોય તો પછી એનું રોગપ્રતિકારક તંત્ર બંધ થઈ ગયું. રોગપ્રતિકારક તંત્ર બંધ થઈ ગયું એટલે આ બેક્ટેરિયાને કોઈ મારવાવાળું છે જ નહીં, એટલે એઓ આસાનીથી જે તે મૃત શરીર છે એનું વિઘટન કરી દેશે, પોતે શક્તિ મેળવશે અને પેલા જટિલ સ્વરૂપને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી આપશે. તો સહેલાઈ ભર્યું થઈ ગયું એમનું કામ, એટલે મૃતોપજીવી છે. તો મૃતોપજીવી મહત્ત્વના વિઘટકો તરીકે કામ કરે અને કાર્બનિક દ્રવ્યો જે છે, પ્રોટીન, કાર્બોદિત અને ચરબી, એનું વિઘટન કરી નાખે અને એને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી નાખે. તો આર્થિક અગત્યમાં આપણને આ કામ લાગી જશે. બરાબર, ચાલો. ઉદાહરણ તરીકે લેક્ટોબેસિલસ. સહજીવી તરીકે, તો સહજીવીમાં એ શું કરશે? સહજીવન એટલે શું? એક સજીવ, આપણે લાઇકેન્સની અંદર ભણીશું બરાબર કે એક સજીવ બીજા સજીવને કેવી રીતે મદદ કરે છે. બરાબર, એક એ નંબરનો સજીવ બી નંબરના સજીવને મદદ કરે, એના બદલામાં બી નંબરનો સજીવ કઈ બીજી રીતે એ નંબરના સજીવને મદદ કરે, આને સહજીવન કહેવામાં આવે. તો આવા બેક્ટેરિયા અન્ય સજીવો સાથે સહજીવન ગુજારે, તો અન્ય સજીવો સાથે પરસ્પરતાના લાભદાયી આંતરસંબંધ દર્શાવે છે. બરાબર, સહજીવી તરીકે કોણ રહી છે? તો એક ઉદાહરણમાં રાઇઝોબિયમ. રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બી કુળની વનસ્પતિ સાથે, કોની સાથે? સિમ્બી કુળની વનસ્પતિ સાથે સહજીવન ગુજારીને નાઇટ્રોજનનું સ્થાપન કરે. એમાં કેવી રીતે હોય? તો જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરશે અને એ કોને આપી દેશે? વનસ્પતિને. વનસ્પતિ એના બદલામાં શું કરશે? તો એને એક તો પોતાના મૂળમાં રહેઠાણ પૂરું પાડશે, જગ્યા પૂરી પાડશે અને પોષક ઘટકો પણ આપશે. બંને એકબીજાની મદદ કરી તો એને શું કહેવામાં આવે? સહજીવન. પણ આમાં ફાયદો શું થયો? વાતાવરણનું નાઇટ્રોજન સ્થાપન થઈ ગયું, એ વનસ્પતિને મળ્યું અને વનસ્પતિમાંથી અલ્ટિમેટલી તો કોને મળવાનું છે? આપણને મળવાનું છે. અને આપણા શરીરના બંધારણ માટે આપણને શું જોઈએ? નાઇટ્રોજન. હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન છે, લગભગ 78%, પણ સીધા નાઇટ્રોજનનો આપણે ઉપયોગ કરી શકતા નથી. આપણને બેક્ટેરિયા મદદ કરે છે અહીંયા. ચાલો, ત્યાર પછી પરોપજીવી. તો મનુષ્ય, અન્ય પ્રાણીઓ કે વનસ્પતિમાંથી પોષણ મેળવી, પોષણ તો મેળવે જ અને રોગ બી ઉત્પન્ન કરે. બરાબર, એટલે કે આપણા શરીરમાં રહીને આપણને નુકસાન કરીને
આપણા શરીરમાંથી પોષણ મેળવીને આપણને રોગ કરે, બરાબર? તો એ પરોપજીવી તરીકે છે, ખતરનાક છે પરોપજીવન. વિબ્રિયો કોલેરી, કોલેરા રોગ કરશે. સાલ્મોનેલા ટાઇફી, ટાઇફોઇડ રોગ કરે. એ સિવાયના બી આર્થિક અગત્ય, એકચ્યુઅલી આ અગત્ય જેવું મહત્ત્વનું કંઈ જ નથી, આપણે તો નુકસાન જ છે, પણ એક અગત્યતા છે, આર્થિક અગત્યતા. તો અન્ય કયા કયા રોગ કરી શકે? ધનુર, ત્યાર પછી લીંબુ ઉપર જોવા મળતા ચાઠા, કથ્થઈ કથ્થઈ રંગના ચાઠા જે છે એ પણ બેક્ટેરિયાનો રોગ છે, બરાબર? એટલે તમે બજારમાં લીંબુ લેવા જાઓ તો ડાઘાવાળા નહીં લાવવાના, એ રોગ થયેલો હોય છે, બરાબર? અને એનાથી તમને એમ નુકસાન નથી થવાનું, વિટામિન સી તમને ઓછું મળશે. ત્યાર પછી આપણે જોઈએ કે પ્રજનનના પ્રકાર કઈ રીતના છે. તો પ્રજનન મુખ્યત્વે પ્રજનન કઈ રીતે થશે? અલિંગી રીતે. કઈ રીતે? અલિંગી. અને બીજું પણ છે લિંગી. તો અલિંગી જોઈએ. અલિંગીમાં પહેલું છે ભાજન અને બીજું છે બીજાણુજનન. ભાજન એટલે શું? તેઓ મુખ્યત્વે દ્વિભાજન દ્વારા વિભાજન થવાથી બે બેક્ટેરિયાનું નિર્માણ કરે. એ કેવી રીતે તો બતાવું છું. જો આ એક બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાની અંદર આ કોષ કેન્દ્ર છે. સૌ પ્રથમ શું થશે? કોષ કેન્દ્રનું વિભાજન થશે. એટલે કોષ કેન્દ્ર આવી રીતે અડધા અડધા વેચાઈ જશે. ડબલ એમાં કોષ કેન્દ્ર દ્રવ્ય પહેલાં ડબલ થશે અને પછી અડધું અડધું વેચાઈ જશે. ત્યાર પછી કોષ કેન્દ્ર સંપૂર્ણ રીતે વિભાજિત થઈ જશે. આ રીતે હવે કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું એટલે હવે કોષરસનું વિભાજન થશે અને સંપૂર્ણ બે નવા કોષ પ્રાપ્ત થશે. આને કહેવાય દ્વિભાજન. તો મોટે ભાગના બેક્ટેરિયા દ્વિભાજન દ્વારા બહુગુણિત થાય છે, પ્રજનન કરે છે. બીજાણુજનન. તો બીજાણુજનનમાં શું થશે? પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે તેઓ બીજાણુ ઉત્પન્ન કરે. કેવી રીતે? તો અહીં આ એક બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયાની અંદર આપણે કોષકેન્દ્ર દ્રવ્ય જોઈ લઈએ. વિપરીત પરિસ્થિતિઓ એટલે શું કરે? પોતાની ફરતે એક સખત આવરણ બનાવી દે, બરાબર? એટલે બહારનું આવરણ એને નુકસાન ન કરી શકે. એ સમય દરમિયાન એ શું કરે? અંદરનું જે કોષકેન્દ્ર છે, અંદરના કોષકેન્દ્રનું કોષ વિભાજન કરીને ઘણા બધા નાના નાના કોષકેન્દ્રો કરી નાખશે. અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે આ બહારનું સખત આવરણ તૂટી જાય અને આ જે કોષકેન્દ્ર છે થોડા થોડા કોષરસને લઈને મુક્ત થઈ જાય અને આ રીતે એકમાંથી ઘણા બધા કોષોનું નિર્માણ થાય. આને શું કહેવાય? બીજાણુ જનન, બરાબર? અને આ બીજાણુ કેવા છે? ચાલો, તો આ થયું અલિંગી પ્રજનન. હવે આપણે ચર્ચા કરીશું લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં શું થાય? તો એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારનું ડીએનએ, જેને આપણે અહીંયા ચર્ચા જ્યારે કરી હતી ત્યારે મેં તમને કીધું હતું, બરાબર? એને સંયુગ્મનની પ્રક્રિયા કહેવાય. તો આ સંયુગ્મનની પ્રક્રિયામાં શું થાય છે? તો એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારનું ડીએનએ અથવા તો પ્લાઝમિડ પણ કહેવાય દાખલ કરવામાં આવે છે. કેવી રીતે કરવામાં આવે? તો મિત્રો, અહીં આ એક કોષ છે, એનું આ જનીનદ્રવ્ય છે, આ બીજો એક કોષ છે, એનું જનીનદ્રવ્ય છે, બરાબર? હવે આ જે કોષ છે એ કોષની પાસે વિશિષ્ટ પ્રકારનો ડીએનએનો ટુકડો છે જેને પ્લાઝમિડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પ્લાઝમિડ, બરાબર? અને એ બે શૃંખલામય છે, એટલે કે ડબલ સ્ટેન્ડેડ છે આ પ્લાઝમિડ. હવે આ પ્લાઝમિડની હાજરીના લીધે બેક્ટેરિયા પાસે એક ચોક્કસ પ્રકારનું વિશિષ્ટ લક્ષણ છે. ઉદાહરણ તરીકે ઊંચા તાપમાને ટકી રહેવાનું આની પાસે નથી. તો શું થશે? આ બંને બેક્ટેરિયા એકબીજાની નજીક આવે, બરાબર? આ બંને બેક્ટેરિયા એકબીજાની નજીક આવશે. ચાલો, અને એમની ઉપર ચોક્કસ પ્રકારની અહીં પિલાઈ અથવા તો પીલી કરીને એક રચના હોય, એ પીલી અથવા પિલાઈ જેને કહેવામાં આવે એકબીજા સાથે કનેક્ટ થશે. એટલે શું બનાવે? અહીંયા એક બ્રિજ જેવો બનાવી દે. શું બનાવે? બ્રિજ જેવો. એ પિલાઈમાંથી અહીં જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડની એક શૃંખલા આમાં દાખલ થાય, બરાબર? ધીરે 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 કરીને અહીંથી અંદર દાખલ થશે અને આમાં દાખલ થઈ જશે, બરાબર? હવે બંને પ્લાઝમિડની એક એક શૃંખલા ઉપર બીજી શૃંખલા બની જશે, બરાબર? એટલે કે હવે બંને પાસે પ્લાઝમિડ છે, છૂટા પડી જશે. હવે આ તો વિપરીત પરિસ્થિતિમાં એટલે ઊંચા તાપમાને જીવી શકે એવો જ હતો, આ પણ હવે એવો બની જશે, બરાબર? અને એક પ્રકારનું શું કહેવામાં આવે? લિંગી પ્રજનન અથવા તો સંયુગ્મન. જેની પાસે પ્લાઝમિડ હોય એને એફ પ્લસ બેક્ટેરિયા કહેવાય, જેની પાસે ન હોય એને એફ માઇનસ કહેવાય. એફ પ્લસ બેક્ટેરિયા બીજાને પણ એફ પ્લસ બનાવી દે, કેમ? એને પ્લાઝમિડ આપીને.
તો આ થયું લિંગી પ્રજનન, બરાબર. પ્લાઝમિડ કેવી રીતે ટ્રાન્સફર કરી રહ્યું એ આપણે જોયું. આર્થિક અગત્યતા જોઈએ, તો આર્થિક અગત્યતા કઈ કઈ છે? રસાયણ સંશ્લેષી છે, તમે જોઈ લીધું રસાયણ સંશ્લેષી છે, અને જટિલ સ્વરૂપને સરળ સ્વરૂપમાં, અથવા તો આપણે એમ કહીએ કે જે ઘટકો છે ઘટકોનું પુનઃચક્રીકરણમાં મહત્ત્વનો ભાગ ભજવે, દૂધમાંથી દહીં બનાવવામાં મદદરૂપ થાય છે. લેક્ટોબેસિલસ, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા શું કરે? દૂધને દહીંમાં રૂપાંતરિત કરે, પ્રતિજૈવિક દ્રવ્ય ઉત્પન્ન કરે, એન્ટીબાયોટિક, ઘણા બેક્ટેરિયા એન્ટીબાયોટિક ઉત્પન્ન કરે કે જે બીજા બેક્ટેરિયાને મારી નાખવામાં મદદ કરે, આપણે દવા તરીકે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ચાલો, ત્યાર પછી સિંબી કુળની વનસ્પતિ એ નાઇટ્રોજન સ્થાપન કરે, તો આપણે રાઇઝોબિયમ ઉદાહરણ અહીંયા જોઈ લીધું. ત્યાર પછી રોગ કરે ધનુર, લીંબુના ચાઠા, ત્યાર પછી અહીં જોયું આપણે વિબ્રિયો કોલેરા, એટલે કોલેરા અને ટાઇફોઇડ, બરાબર. ત્યાર પછી મહત્ત્વના વિઘટકો છે અને મનુષ્યની ક્રિયાવિધિ ઉપર નોંધપાત્ર અસર કરે છે. મહત્ત્વના વિઘટકો તો મૃતોપજીવી છે, મહત્ત્વના વિઘટકો છે અને તેઓ મનુષ્યની વિવિધ ક્રિયાવિધિઓ પર પણ અસર કરે છે. તો મિત્રો, આપણે અહીં આ યુ બેક્ટેરિયા વિશે ઘણી બધી માહિતી લઈ લીધી છે, તમે જોઈ શકો છો, તમારે નોંધ કરવી હોય તો નોંધ પણ કરી શકો છો. આપણે એક મુદ્દો જે છે એ રહી ગયો છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. માઇકોપ્લાઝમા જે છે એ કોષ દિવાલ ધરાવતા નથી. શું નથી ધરાવતા? કોષ દિવાલ વિહીન, બરાબર, એની પાસે કોષ દિવાલ નથી. બીજું એમસીક્યુમાં પૂછી શકાય, સૌથી નાનામાં નાનો કોષ કયો છે? માઇકોપ્લાઝમા, બરાબર છે, ઓકે. અને તેઓ પ્રાણી અને વનસ્પતિમાં કેટલાક રોગ ઉત્પન્ન કરે છે. શું કરે? પ્રાણી અને વનસ્પતિની અંદર કેટલાક રોગ ઉત્પન્ન કરે છે. એનું એક ઉદાહરણ પીપીએલઓ, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, બરાબર, પીપીએલઓ. તો કેટલાક પ્રશ્નો જોઈ લઈએ આપણે. પહેલો પ્રશ્ન, વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરનારી લીલનું ઉદાહરણ, લીલ પૂછી છે મિત્રો, બરાબર. બેક્ટેરિયાના આકાર કયા છે? ચાર આકાર છે લખવાના છે. સૌથી નાનામાં નાનો કોષ કયો? દૂધનું દહીંમાં રૂપાંતરણ કરે, કોણ કરે? અને બાયોગેસ ઉત્પાદન કરે, કોણ કરશે? એનું ઉદાહરણ, ઉદાહરણ જ મહત્ત્વના છે, આપણે જોઈશું. તમે વિડીયો પોઝ કરો અને મારી સાથે પછી જવાબ ટેલી કરી લો. વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે, તો ભાઈ લીલ વિશે પૂછ્યું છે એટલે અહીંયા એનાબીના અને નોસ્ટોક આવશે. એનાબીના, નોસ્ટોક, બરાબર. જો બેક્ટેરિયા હતે તો રાઇઝોબિયમ લખી શકતે. બેક્ટેરિયાના આકાર છે ગોલાણું, દંડાણું, વિબ્રિયો એટલે કે કોમા આકાર, અલ્પવિરામ આકાર, અને બીજું છે આપણે એ રીતે લખીએ, અલ્પવિરામ આકાર અને સર્પાકાર, બરાબર છે. ચાલો, સૌથી નાનામાં નાનો કોષ તો માઇકોપ્લાઝમા. દૂધનું દહીંમાં રૂપાંતરણ કોણ કરે? તો લેક્ટોબેસિલસ. બાયોગેસ, તો બાયોગેસનું ઉત્પન્ન કરે એટલે કે મિથેન ગેસનું ઉત્પાદન કોણ કરે? મિથેનોજન્સ, બરાબર. જોઈ લેજો, આપણે મોનેરા સૃષ્ટિ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.